नमस्कार, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે, સત્યની સાથે, આજનો એજન્ડા સાથે, હું છું નુપુર। ગુજરાતના ખેડૂતો ઉપર આકાશી આફત ઘાત બનીને વર્ષી રહી છે અને પરિણામ સ્વરૂપ ખેતીનો દાટ વળી ગયો છે। સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાત, બધી જ જગ્યાએ ખેડૂતો બરબાદ થઈ ગયા છે। ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સામે આશા રાખીને બેઠા છે કે સરકાર કંઈ મદદ કરે તો આ મોટી નુકસાનીમાંથી બહાર આવી શકાય। પણ બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના ખેડૂતોને પાછલા 2.5 વર્ષમાં મુખ્યમંત્રી કિસાન સહાયના નામે મળ્યું છે તો માત્ર મીંડું। ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર જોવા મળ્યો હતો। 20 દિવસ કરતા વધુ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોને રવિ પાકમાં મોટું નુકસાન થયું છે। ઘઉં, ચણા, એરંડા, કપાસ, તમાકુ તેમજ ડાંગર અને ધાણા સહિત કેરીનો પાક બરબાદ થયો છે, જ્યારે ખેડૂતોને આશા છે કે સરકાર તેમની વહારે આવે। સરકાર તરફથી પણ અનેકવાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ સહાય આપવા તૈયાર હોવાની વાત કરી રહ્યા છે, પરંતુ સહાયના બદલે તેમની સાથે ક્રૂર મજાક થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। ખેડૂત આગેવાનોનો આરોપ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર થયાના 2.5 વર્ષમાં 7 વખત કમોસમી વરસાદે નુકસાન વેર્યો, પરંતુ સરકારે એક પણ રૂપિયાની સહાય આપી નથી। જે હા, 7 વખતમાંથી એક પણ વખત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સહાય મળી નથી। કમોસમી વરસાદના હિસાબે અત્યારે લસણ, જીરું, ધાણા, ઘઉં, વરિયાળી અને ઘણી બધી આવી ચીજો છે એને નુકસાન થયું છે। હાવ સદંતર પાક નુકસાન થયા છે અને કોઈ પણને હજી કાંઈ સહાય મળી નથી। ખેડૂતોએ અરજી કરી છે, ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે। ખેડૂતને આ સિઝનમાં એને કાંઈક વળતર મળે એવી આશાએ આ બધી મતતા હોય, પણ છતાં ખેડૂતને આ નુકસાનીનું સરકારે કાંઈ ધ્યાન દેતી નથી અને કાંઈ મળ્યું નથી। જે આપણે ઇતિહાસમાં જોઈએ તો 2-3 વખત નાની નાની સહાય આપવામાં આવી તો એ માત્ર 6200-6800 રૂપિયાની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવેલી હતી, પરંતુ જોઈએ તો આ મોંઘવારી પ્રમાણે એના પ્રમાણમાં ઘણી બધી લાંબી નુકસાની ખેડૂતોને છે। એટલે એક ખેડૂત આગેવાન તરીકે સરકારને પણ વિનંતી કરું છું કે જે ખેડૂતોને નુકસાન ગયું છે એની તાત્કાલિક વ્યવસ્થિત સર્વે કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે બનાવી છે એને અનુરૂપ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે। જ્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું છે તેની વાત કરીએ તો 33-60% નુકસાનમાં પ્રતિ હેક્ટર 20,000ની સહાય, 60%ની વધુ નુકસાનીમાં 25,000ની સહાય, વધુમાં વધુ 4 હેક્ટર સુધી એટલે કે 80,000 થી 1,00,000ની સહાય મળે। ખેડૂત આગેવાન કહી રહ્યા છે કે સરકાર મુખ્યમંત્રી કિસાન સહાયના બદલે SDRFમાંથી 6800ની ખૂબ જ ઓછી સહાય ચૂકવે છે, જેને લઈને કોંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયા જોગવાઈ મુજબ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કે અમને સરકારના સહાયના પોટલાઓની, પેકેજ રૂપે પોટલાઓની જરૂર નથી। નિયમો અનુસાર ખેડૂતોની જે લેણીની રકમ નીકળે છે એ લેણી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે। વર્તમાનમાં જે કમોસમી વરસાદ થયો છે એનું 48 થી 72 કલાકની અંદર પાક નુકસાનીનો સર્વે કરી અને ત્યાર પછીના 72 કલાકમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને એક નમ્ર અરજ સાથેનો પત્ર આજે ગુજરાત કિસાન કોંગ્રેસે લખ્યો છે। તો બીજી તરફ સહાય મામલે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયું છે। ખેડૂતોના મુદ્દે એકબીજા પર વાર પલટવાર શરૂ થયા છે। વરસાદની વાત આવે અને માવઠું કોને કહેવાય, કેટલા ઇંચ વરસાદ પડે, કેટલા વિસ્તારમાં સર્વે કરવો, એના ધારાધોરણનો નિયમ વર્ષોથી બનેલા છે અને એ પ્રમાણે સરકાર એ આપતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ સહાયની ધોરણોમાં પણ ઉતરો વખતો વખત એમાં વધારો કર્યો છે, એ પ્રમાણે દરેક ખેડૂતો માટે વિચાર કરવામાં આવશે। આ યોજના 2 વર્ષથી શરૂ થવા છતાં હજુ સુધી એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો નથી અને આ યોજના ફક્ત કાગળ ઉપર જ રહી છે। ખેડૂતોને ડબલ આવક કરવાની વાતો કરનારા લોકો આજે ખેડૂતને કૃષિ માટે ડબલ ખર્ચ થઈ રહ્યો છે અને આવક અડધી થઈ ગઈ છે, તેમ છતાં સરકારી યોજનાનો લાભ આપવાનો આવતો નથી। આ સરકાર ખેડૂતોની નહીં પણ ઉદ્યોગપતિઓની છે। આ તો થઈ ખેતરમાં થયેલા નુકસાનની વાત, પણ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તંત્રની અવ્યવસ્થાને કારણે ખેડૂતોનો યાર્ડમાં મૂકેલો માલ પલળી જાય છે, પરંતુ તેની જવાબદારી તંત્ર લેતું નથી, તે પણ ખેડૂતો જ ભોગવે છે।
ત્યારે હાલ તો ખેડૂત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત તેમને સહાય ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને કેવી સહાય મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને કરવામાં આવેલી ટિપ્પણી મોંઘી પડી છે. સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી 2 વર્ષની સજા ફટકારી અને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાહુલ ગાંધીને આ મામલે તાત્કાલિક જામીન પણ મળી ગયા છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હતું કે મારો ઈરાદો ખોટો નહોતો, માત્ર ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો હતો. બીજી બાજુ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાતા રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. સભી ચોરો કા ઉપનામ મોદી ક્યો ઓર ભી ઢૂંઢો કિતને મોદી નિકલેંગે. રાહુલ ગાંધી આલોચના નહીં કરતે, રાહુલ ગાંધી દેશ કો બદનામ કરતે, જનતંત્ર કો બદનામ કરતે. उनका अपने आप पे कोई कंट्रोल नहीं है, उन्हें पता नहीं चलता है कि क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए. हमको तो अंदाजा लग रहा था, लेकिन हम कानून में विश्वास रखने वाले हैं, जुडिशरी में विश्वास रखने वाले हैं. लोकसभा ना सांसद राहुल गांधी वर्ष 2019 में कर्नाटक की एक सभा में मोदी सरनेम ने लेने एक आपत्तिजनक टिप्पणी करी थी, जेमा तेमणे नीरव मोदी नु नाम टांकी ने कह्यु हतु કે બધા ચોરોની સરનેમ મોદી કેમ છે, જેને લઈને ગુજરાતના તે સમયના કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે ચુકાદો આપતા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી 15,000 દંડની જોગવાઈ કરી છે. પરંતુ ચુકાદા બાદ સુરત સેશન્સ કોર્ટે તેમને 30 દિવસના જામીન પણ આપી દીધા, જેથી તેઓને ઉપલી અદાલતમાં જવું હોય તો જઈ શકે છે. પરંતુ આ પહેલા કોર્ટમાં શું દલીલો થઈ તેની વાત કરીએ તો કોર્ટમાં પૂર્ણેશ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કર્યું છે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈને અપમાનિત કરવાનો તેમનો ઈરાદો નહોતો. પૂર્ણેશ મોદીએ કહ્યું કે સમાજમાં બધા ચોર છે, તે નિવેદન અયોગ્ય છે. રાહુલ ગાંધીએ કહ્યું, હું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતો રહું છું. તો ચુકાદા બાદ પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ. કોંગ્રેસ કે તત્કાલીન પ્રમુખ શ્રીમાન રાહુલ ગાંધી દ્વારા જો સભા આયોજિત કી ગઈ, ઉનમે ઉનકા ભાષણ થા, સભી ચોરો કા ઉપનામ મોદી ક્યો ઓર ભી ઢૂંઢો કિતને મોદી નિકલેંગે. ઇસ અનુસંધાન મેં યહાં સુરત કી કોર્ટ મેં ફરિયાદ કી ગઈ. આજ ઉનકા જો ફેસલા આયા હૈ, મેં ઉસ ફેસલા કા સ્વાગત કરતા હું. સુરતના સેશન્સ કોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ અને જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં લખ્યું હતું કે મેરા ધર્મ સત્ય ઓર અહિંસા પર આધારિત હૈ, સત્ય મેરા ભગવાન હૈ, અહિંસા ઉસે પાને કા સાધન, મહાત્મા ગાંધી. રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવતા રાજકીય નિવેદનબાજીઓ પણ જોવા મળી. ભાજપ નેતા કહી રહ્યા છે કે સત્યનો વિજય થયો છે, તો કોંગ્રેસ નેતાઓ કોર્ટનો આદર કરતા આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. राहुल गांधी जी जिस तरह से पूरे समाज को या किसी के बारे में जिस तरह से कुछ ना कुछ बोल देते हैं, उनका अपने आप पे कोई कंट्रोल नहीं है, उन्हें पता नहीं चलता है कि क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए. उन्होंने पूरे समाज को बदनाम करने का जो एक निवेदन किया था, उसकी वजह से नाराज होकर गुजरात के पूर्व कैबिनेट मंत्री और अभी MLA श्री पूर्णेश मोदी ने कोर्ट में केस किया था, और कोर्ट का जजमेंट आया है और इस जजमेंट में उन्हें कन्विक्ट किया है. मुझे लगता है कि इसके बाद भी अगर उनमें कुछ सुधार हो तो अच्छी बात होगी, देश के लिए भी. देश का भी बार बार वो अपमान कर चुके हैं, देश के लोग भी इसके वजह से उनके ऊपर खफा है, उसका हमें ना उनको भुगतना पड़ेगा. सत्य नहीं कसोटी थती हो छे, अने सत्य ने परेशान पण करवामां आवे छे, पण हमेशा सत्य नी जीत थती हो छे. राहुल गांधी सामे खाली सूरत में नहीं, सूरत होय, मुंबई होय के पछी बिहार, आवा खोटा केस अनेक जगह करवामां आव्या छे, अने तमाम जगह थी એ જેમ સોનું ઘસાઈને નીકળે ચમકતું રાહુલજીમાંથી બહાર આવશે. બીજી બાજુ કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં દોષિત ઠેરવતા તેમને લોકસભાની સદસ્યતાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ કોંગ્રેસ દ્વારા દેશના જુદા જુદા રાજ્યોમાં તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરતા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે કે અમને જાણ હતી કે આવો નિર્ણય આવી શકે છે, હાલ અમે આગળની કાર્યવાહી અંગે તજવીજ હાથ ધરી છે. ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે તમે કોર્ટનું પણ અપમાન કરો છો અને પછી માફી માંગી લો છો. માલુમ થા પહેલે સે જે લોક જજ કો બદલતે ગયે, યે સારી ચીજે કરતે ગયે, હમકો તો અંદાઝા લગ રહા થા, લેકિન હમ કાનૂન મે વિશ્વાસ રખને વાલે હૈ,
जुडिशरी में विश्वास रखने वाले हैं और कानून के तहत ही हम लड़ेंगे। खड़गे साहब कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं। He must make responsible comments. क्या कहना चाहते हैं कि बार बार जज को बदला गया? It is a serious issue of contempt also. राहुल गांधी आलोचना नहीं करते, राहुल गांधी देश को बदनाम करते हैं, जनतंत्र को बदनाम करते हैं और देश की जनता को भी बदनाम करते हैं। हाल तो कोर्ट ना चुकादा बाद पर आ मुद्दे राजकारण जोवा मळी रह्यु छे। राहुल गांधी आ चुकादा सामे वडी अदालत ना दरवाजा खखड़ावी शके छे। तेने निवेदनबाजी ने बाद करता आगामी समय में आ लड़ाई कोर्ट में वधु चाले तेवु लागी रह्यु छे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज। गुजरात सहित देश में अत्यारे सौथी वधु कई चर्चित होय एक व्यक्ति तो ए छे किरण पटेल। कारण के आजे आ कलाकारना कारनामा बोली रहा छे। छेतरपिंडीनी कला करनार किरण पटेल सामे गुजरात में वधु एक केस दाखल करवामां आव्यो छे। किरण पटेल सामे गुजरात में चार केस चाली रहा छे। काश्मीर वालो केस अलग, पण हवे आ छेतरपिंडीना कलाकार सामे क्राइम ब्रांचे आंख लाल करी छे। છેતરપિંડીની દુનિયામાં પોતાનું નામ ઝળકાવનાર કિરણ પટેલ આજે ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। પણ જેમ જેમ તેની ચર્ચા ચાલી રહી છે તેમ તેમ તેના ભોગ બનનારા સામે આવીને ફરિયાદ કરી રહ્યા છે। આવી જ રીતે છેલ્લા કેટલાય સમયથી કિરણ પટેલ એક પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો બચાવવાનો પ્રયાસ કર્યો હતો, તેની ચર્ચા ચાલી રહી હતી। પરંતુ આજે 8 મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। જગદીશ ચાવડા નામના ફરિયાદી છે, એમને કિરણ પટેલ અને માલિની પટેલ એમના વિરુદ્ધ એક છેતરપિંડીની અને મકાન પચાવી પાડવાની ફરિયાદ દાખલ કરી છે। જગદીશ ચાવડા પોતે સિનિયર સિટીઝન છે અને એ બીજી જગ્યાએ શિફ્ટ થવાના હતા એ વખતે એમને કિરણ પટેલ સાથે પરિચય થયો। અમને વિશ્વાસ કેળવી રિનોવેશનના બહાને એમનો મકાન જે છે પચાવી પાડ્યું હતું અને એના વિરુદ્ધ ગુનો દાખલ 22 માર્ચના રોજે દાખલ થયો છે। બંગલો બચાવવાના પ્રયાસ મામલે જગદીશ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ ઠગે તે મકાન ખરીદ વેચાણનું કામ કરે છે અને રિનોવેશનનું કામ કરે છે તેમ કહીને મારી પાસેથી કામ લીધું, પરંતુ પછી મહાઠગ વાસ્તુ કરી જાતે જ રહેવા આવી ગયો। મારા વાઈફ 3 સિનિયર સિટીઝન છીએ, અમે લોકોએ નક્કી કરેલું કે ભાઈ 3 મહિના માટે બહાર રહેવા જશું ને ત્યાં સુધીમાં બંગલાનું કામ દિવસ રાત થઈ જાય તો સારું એમ, એટલે અમે લોકો બહાર રહેવા જતા રહ્યા જરૂર પૂરતો સામાન લઈને। ઇન બિટવીન આ કિરણ પટેલ અહીંયા આવતો જતો અને બંગલાનું રિનોવેશનનું કામ કરતો, એ માટે મને પૈસા પણ આપતો રિનોવેશનના। પણ પછી મને સડનલી ખબર પડી 1-2 મહિના પછી કે એમણે અહીં વાસ્તુ કરી નાખ્યું છે। તો બીજી બાજુ આ ઠગ સામે ગુજરાતમાં 4 જેટલા કેસ દાખલ થતા ક્રાઇમ બ્રાન્ચે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જો ગુજરાતમાં આ છેતરપિંડીના કલાકાર કિરણ પટેલની તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે। ઠગ કિરણ પટેલ રંગીન મિજાજી પણ હતો તેવી માહિતી પણ સૂત્રો તરફથી આવી રહી છે। કહેવાય રહ્યું છે કે મહાઠગની 3 પત્નીઓ છે, 30 જેટલી ગર્લફ્રેન્ડ, પરંતુ સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કે ગુજરાત પોલીસ તેની તપાસ કરે તો અનેક ખુલાસા થઈ શકે છે। મહાઠગ કિરણ પટેલે સરકારના કેટલાક અધિકારીઓને ફસાવ્યા હોવાનું કહેવાય રહ્યું છે। આ મહાઠગે વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેટલાક નેતાઓને ટિકિટ આપવાની કરોડોમાં ઓફર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ તો આ બધી વાતો છે, પણ જેમ જેમ આ ઠગના કારનામા સામે આવી રહ્યા છે તે જોતા તો કંઈ પણ બની શકે છે, પરંતુ તેમાં સત્ય કેટલું છે તે તો તેને ગુજરાત લાવ્યા બાદ અને તપાસ બાદ જ માલુમ પડશે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચ તેને ગુજરાત લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ ઠગ કેવી રીતે સિસ્ટમમાં ઘૂસ્યો તે પણ તપાસનો મોટો વિષય છે। હાલ તો બધા સવાલોના જવાબ કિરણ પટેલ જ આપી શકે, પરંતુ તે કાશ્મીર પોલીસની ગિરફ્તમાં છે, ત્યારે આ સવાલોના જવાબ માટે હજુ થોડી રાહ જોવી પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાતમાં આજે એકાએક કેન્દ્રીય એજન્સીએ ધામા નાખ્યા। કેન્દ્રીય તપાસ એજન્સી NIA ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તપાસ હાથ ધરી। મળતી માહિતી મુજબ આતંકી ગતિવિધિને લઈને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે શું રંધાઈ રહ્યું છે ગુજરાતમાં અને કેમ NIA ગુજરાતમાં ધામા નાખ્યા છે, હવે જુઓ।
આજે સવાર પડતાની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના અધિકારીઓની દોડાદોડ જોવા મળી હતી. તપાસ એજન્સી એનઆઈએની 5 ટીમો ગુજરાતના ખૂણે ખૂણા ખૂંદવા લાગી છે. તેની પાછળનું કારણ છે કેન્દ્રીય એજન્સીને મળેલા ઇનપુટ. દેશમાં જેવી રીતે કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સામે કાર્યવાહી ચાલી રહી છે, તેવી જ રીતે હવે એક બીજા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન ગઝવાએ હિંદ સામે એનઆઈએ કાર્યવાહી શરૂ કરી છે, જેને લઈને કેન્દ્રીય એજન્સીએ આજે ગુજરાત સહિત દેશભરમાં 18 ડઝનથી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. દેશના 3 રાજ્યોમાં એનઆઈએની અલગ અલગ ટીમો દરોડા પાડી રહી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કાર્યવાહી ચાલી રહી છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક શખ્સોની આ સંગઠનમાં સક્રિય ભૂમિકા હોવાનું ખુલ્યું છે, જેને લઈને રાજ્યના વિવિધ વિસ્તારમાં એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ક્યાં ક્યાં દરોડા પડ્યા છે તેની વાત કરીએ. ગુજરાતમાં સુરત, બોટાદ અને વાપીના કેટલાક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા છે, જ્યાંના કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકા હોવાનું ખુલ્યું છે. સુરતમાં મોહમ્મદ સોહેલ, બોટાદમાં રાણપુરમાં અશરફ વડિયા તો વાપીના ફરાઝ ખાનના નિવાસ સ્થાને એનઆઈએની ટીમે દરોડા પાડ્યા છે. તો બધા વચ્ચે લોકોને સવાલ થવો સ્વાભાવિક છે કે આ ગઝવાએ હિંદ છે શું? કેમ રાષ્ટ્રીય એજન્સી આ સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિઓને પકડી રહી છે? શું છે ગઝવાએ હિંદ? જિહાદ દ્વારા ભારતમાં ઇસ્લામિક રાજ્ય સ્થાપવું, સોશિયલ મીડિયાથી મુસ્લિમ યુવાઓનું બ્રેન વોશ કરવું, હિંસક ચરમપંથી ગતિવિધિઓમાં તેનો ઉપયોગ કરવો. હાલ તો ગઝવાએ હિંદ કેસમાં એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેટલાક શકમંદોની પૂછપરછ પણ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેમના એવા તો કયા રાષ્ટ્રવિરોધી મનસૂબા હતા તે તો એજન્સીઓની તપાસ બાદ માલુમ પડશે, પરંતુ રાજ્યવ્યાપી આ દરોડાથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પર ગાળિયો કસાયો છે. મહત્વનું છે કે આ પહેલા ગૃહ મંત્રાલયે 2047 સુધીમાં ઓપરેશન ગઝવાએ હિંદ માટે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નામના સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો. તેવી જ રીતે અન્ય કટ્ટરપંથી સંગઠનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તો તપાસ એજન્સીઓની તપાસ બાદ જ માલુમ પડશે કે આ શકમંદોના મનસૂબા શું હતા, પરંતુ ગુજરાતમાં પડેલા કેન્દ્રીય એજન્સીના દરોડા તંત્રને વધુ સાવચેત રહેવા તાકીદ કરી રહ્યા છે. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़.